અને હવે સમજી લઈએ બિહારની વિધાનસભા ગૃહની નંબર ગેમને. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે, એક બેઠક ખાલી પડેલી છે. આરજેડી પાસે સૌથી વધારે 79 ધારાસભ્ય છે, જ્યારે કે ભાજપ પાસે 77 ધારાસભ્યો છે, જેડીયુ પાસે 45 ધારાસભ્યો છે અને કોંગ્રેસ પાસે 19 ધારાસભ્ય છે. લેફ્ટ પાસે 16 ધારાસભ્યો છે, એચએમ પાસે 4 ધારાસભ્યો છે અને એક અપક્ષ પણ છે. 2020ની વાત કરીએ તો રાજ્યમાં જેડીયુ રાજ્યની સૌથી ત્રીજી મોટી પાર્ટી હતી. ઓછી બેઠકો હોવા છતાં નીતિશ કુમાર મુખ્યમંત્રી બની ગયા હતા. ભાજપ સાથે ગઠબંધન તોડીને આરજેડી કોંગ્રેસ સાથે સરકાર બનાવી શકે છે. મહાગઠબંધન પાસે સરકાર બનાવવા માટે બહુમત ચોક્કસ છે. નીતિશ કુમારનો ક્યારે મોહભંગ થયો, જો તેની વિગતવાર વાત કરીએ તો આખો ઘટનાક્રમ છે મોહભંગ થયાનો. 2014માં નીતિશ કુમાર ભાજપથી અલગ થઈ ગયા હતા, મહાગઠબંધનમાં સામેલ થયા હતા. 2019માં લોકસભા પહેલા 2017માં મહાગઠબંધન સાથે તેમણે છેડો પાડ્યો હતો. મહાગઠબંધન સાથે છેડો ફાડી નીતિશ કુમાર ભાજપ સાથે જોડાયા હતા. 2024ની તૈયારીઓ શરૂ છે ત્યારે ફરીવાર નીતિશ કુમાર અલગ થઈ શકે તેમ છે. 22 વર્ષમાં 7 વખત સીએમ બન્યા નીતિશ, 6 વખત ભાજપનો સાથ રહ્યો છે. વર્ષ 2000માં નીતિશ કુમાર ફરી સીએમ બની ગયા હતા. ભાજપ ગઠબંધનને 151 બેઠકો મળી હતી. 243 બેઠકવાળા રાજ્યમાં 163 બેઠકો બહુમતી માટે જરૂરિયાત હતી. નીતિશ કુમારને લાગ્યું હતું કે બહુમત નહીં સાબિત થઈ શકે. 7 દિવસમાં જ સીએમ રહ્યા હતા. 2005માં ફરીવાર નીતિશ કુમારની સત્તામાં વાપસી થઈ ગઈ હતી. 5 વર્ષ શાસન પણ કર્યું. 2010ના વર્ષમાં નીતિશ કુમાર પર ફરીવાર ભરોસો મૂક્યો અને ત્રીજી વખત સીએમ બન્યા. 2014ની વાત કરીએ તો લોકસભામાં 2 જ બેઠક મળતા સીએમ પદેથી તેમણે રાજીનામું પણ આપ્યું હતું. 2014માં જીતનરામ માંઝીને બિહારના સીએમ બનાવાયા હતા. ફેબ્રુઆરી 2015માં નીતિશ કુમારની નારાજ માંઝીએ રાજીનામું ધર્યું હતું. 2015માં નીતિશ મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા હતા, જીત્યા અને સીએમ પણ બની ગયા હતા. 2017ના વર્ષમાં નૈતિકતાનો હવાલો આપીને મહાગઠબંધન સરકારમાંથી તેમણે રાજીનામું ધર્યું હતું. નીતિશ કુમારે ભાજપ સાથે આવીને સરકાર બનાવી હતી, 6ઠી વખત સીએમ બન્યા. 2020માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જેડીયુએ સાથે મળીને ઝંપલાવ્યું હતું. ભાજપને તે વખતે 77 બેઠકો મળી હતી, જેડીયુને 45 બેઠકો મળી હતી, છતાં નીતિશને સીએમ બનાવાયા હતા. આખરે નીતિશે ક્યારે ભાજપનો સાથ છોડ્યો તેની વિગતવાર વાત કરીએ તો પહેલીવાર નથી જ કે જ્યારે નીતિશ કુમાર આટલું મોટું પગલું ભરવાના સંકેત આપતા હોય. અગાઉ નીતિશ કુમારે 2014ની લોકસભા ચૂંટણી પહેલા એનડીએના પીએમ ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીની જાહેરાતના વિરોધમાં ભાજપ સાથે સંબંધ તોડી નાખ્યા હતા.